હેલો એવરી વન સક્સેસ ઇન્સ્ટિટ્યૂટની આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ બજનની આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાનમાં આપણે વાતચીત કરી રહ્યા છીએ પ્રકરણ નવ ચાલી રહેલું છે વન અને વન્યજીવ સંસાધન આજના વિડીયો પહેલાં ચાર વિડીયો આ ચેપ્ટરના અપલોડ થઈ ચૂક્યા છે જે લોકોએ આ વિડીયોઝ ન નિહાળ્યા હોય તે આપણી ચેનલ પર જઈને નિહાળી શકે છે આજે આપણે પાટ ફાઈવમાં જઈ રહ્યા છીએ આજના ટોપિકની અંદર આપણે વાત કરવાની છીએ પરિયોજનાઓ વિશે એ પરિયોજનાઓની અંદર આપણે પહેલી પરિયોજના જોવા જઈ રહ્યા છીએ વાઘ પરિયોજના વાઘ પરિયોજનાની અંદર વાત કરીએ તો અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઉભો થયો છે બીજો મુદ્દો તેથી વાઘની પ્રજાતિને બચાવવા ભારતની સરકારે ઓગણીસો ને માં વાઘ પરિયોજના શરૂ કરી હતી આ સાલ એક તમે ખાસ યાદ રાખી લેજો મિત્રો ત્રીજો મુદ્દો જોવા જઈએ આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ ચુમ્માળીસ ફોર્ટી ફોર જેટલા કાર્યક્ષેત્રો ક્ષેત્રો કાર્યરત છે ઓકે વિદ્યાર્થી મિત્રો વાઘ પરિયોજના પરીક્ષામાં પૂછાતી હોય છે ખાસ સમજી લેજો નવી પરિયોજના તરફ જઈએ હાથી પરિયોજના એમાં વાત કરીએ તો હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો બાણુંમાં હાથી પરિયોજના શરૂ કરી છે સાલ યાદ રાખજો મિત્રો ઈસ્વીસન ઓગણીસો બાણું આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે કન્ટ્રીમાં મિસ્ટેક છે હાલમાં દેશમાં છવ્વીસ જેટલા કેન્દ્રો એટલે કે સંરક્ષિત વિસ્તારો કાર્યરત છે આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે આ યોજના અંતર્ગત પાલતુ પશુઓના પોષ પાલનપોષણ માટે કામગીરી કરવામાં આવે છે પાલ પાલતુ હાથીઓના પાલનપોષણ માટે કામગીરી કરવામાં આવે છે હવે પછીની પરિયોજના છે ગેંડા પરિયોજના આ પરિયોજના અસમ રાજ્ય અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે બંને પ્રદેશોના નામ યાદ રાખજો અસમ અને પશ્ચિમ બંગાળ અને એની અંદર આવેલું સુંદરવન ભારત રાયનો વિઝન શબ્દને યાદ રાખજો રાયનો વિઝન બે હજાર વીસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી જે ચાલી રહ્યું છે એની રચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ત્રણ હજાર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને બહુ મોટો લક્ષ્યાંક છે કદાચ પૂરા કરી પણ શકે ના પણ કરી શકે પણ ટૂંકમાં આવો એક લક્ષ્યાંક આ યોજનામાં રાખવામાં આવેલો છે રાયનો વિઝન યોજનાની અંદર હવે નવી પરિયોજના ઘડિયાળ પરિયોજના મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન ઓગણીસો સિત્તેરના દશકામાં લુપ્ત થવાની આરે હતી એ ખરેખર જો નાશપ્રેદ થઈ જ ગઈ હતી એમ એમ કહું તો કહી શકાય મગરોની આ જે પ્રજાતિ છે એને બચાવવાના હેતુથી ભારત સરકારે આ યોજના શરૂ કરી છે ટૂંક એને ટચ છે બહુ પૂછાતી હોય ઓછી પણ એની અંદર હજી આ સાલ છે યાદ રાખવી જરૂરી છે ગીધ પરિયોજના ગીધ પરિયોજનાની અંદર આપણે જોઈએ તો ગીધ છે ને એ કુદરતનું સફાઈ કામદાર છે કે તમે જાણો છો કે સડી ગયેલું અને પડી રહેલું માંસ જે ગંદુ થતું હોય છે એને ખાઈ જવાનું આ ગુણધર્મો ધરાવે છે તો ગીધ એ કુદરતનું સફાઈ કામદાર છે તે મૃત ઢોરનું માંસ ખાય છે ભારતમાં ગીધની કુલ પ્રજાતિઓ નવ છે આંકડો યાદ રાખજો મિત્રો ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે બે હાજર ચાર ની અંદર આ યોજના શરૂ કરી છે બે હજાર છે હિમ દીપડા પરિયોજના હિમાલયમાં લગભગ ત્રણ હજાર મીટરની ઊંચાઈએ હિમ આચ્છાદિત વિસ્તારોમાં હિમ દીપડાની પ્રજાતિ વસે છે સ્થાનિક લોકોમાં દીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય એ ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન બે હજારમાં હિમ દીપડા પરિયોજના શરૂ કરી છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ પરિયોજનાઓ વિશે તમે આજે અભ્યાસ કર્યો શાંતિથી એક વખત વાંચીને રીડ કરી લેજો કંઈ બી ક્વેરી જણાય તો મને પ્રશ્ન કરી શકો છો આ વિડીયો નિહાળવા બદલ સક્સેસ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલનો આપનો ખૂબ આભાર